સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયના 2.88 લાખના બાકી વેરાને લઈ નોટિસ મારવામાં આવી. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ કાર્યાલયનું વર્ષોથી વેરા બિલ બાકી હોવાનો મેસેજ પણ ફરતો થઈ ગયો છે. તો કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયની ઓફિસ ભાડા પર છે અને તેનું વેરા બિલ માલિક જ ભરે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો રૂકાસ નીકળી ગયો. કોંગ્રેસ મુક્ત સુરત મહાનગરપાલિકા થયા બાદ જાણે હવે કોંગ્રેસનું કાર્યાલય પણ સુરતમાં ન રહે તેવું લાગે છે. નંદપુરા ખાતે આવેલા વર્ષો જૂના કોંગ્રેસ કાર્યાલયનું 15 વર્ષથી 2.88 લાખ જેટલો વેરો બાકી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. કોંગ્રેસ કાર્યાલય પહોંચી ત્યાં નોટિસ મારવામાં આવી. જોકે કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે વેરા બિલ સાથે પાર્ટીને કોઈ લેવા દેવા નથી. પાર્ટી ઓફિસ ભાડા પર લીધી છે અને વેરાનો ઇસ્યુ છે જે મકાન માલિક ચૂકવે છે. હાલ તો સુરત કોંગ્રેસ મુક્ત તરફ આગળ વધી રહ્યું હોય તેમ દેખાય છે. અગાઉ પણ આવી રીતે જ વેરા અંગે ઇસ્યુ ઉભું થઈ જતા અગાઉના કોંગ્રેસના કોર્પોરેટર પણ વેરા ભર્યાનું ચર્ચાયું છે. જોકે હાલમાં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર ન હોય, જેથી હવે શું થશે તે આવનાર સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.